આગળ વાત કરીએ સમાચારોમાં. અમદાવાદમાં વસ્ત્રાપુરમાં એક ઘરમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે. અનિલ એપાર્ટમેન્ટમાંથી ચાર મહિલા સહિત 12 ને પોલીસે ઝડપી પાડ્યા છે. મહિલા ડોક્ટરના જન્મદિવસની પાર્ટી કરવા થયા હતા એકઠા. ઘરમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની ઝોન 5ના ડીસીપીએ કંટ્રોલ રૂમને જાણકારી આપી અને ત્યારબાદ ઘરમાં રેડ કરતા તમામ લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. મહેફિલની ઝોન 5 ડીસીપીએ કંટ્રોલ રૂમને જાણકારી આપી હતી. અમદાવાદમાં વસ્ત્રાપુરમાં એક ઘરમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે. જન્મદિવસની ઉજવણીમાં દારૂની મહેફિલ ઝડપાઈ. ચાર મહિલા સહિત 12 ને પોલીસે ઝડપી પાડ્યા છે. તમામના મોબાઈલ ફોન કબજે લીધા છે અને આ મુદ્દે વધારે તપાસ તેજ કરવામાં આવી છે. મહેફિલની ઝોન 5 ડીસીપીને કંટ્રોલ રૂમને જાણ થકારી મળી હતી. તો અમદાવાદમાંથી વસ્ત્રાપુરમાંથી એક ઘરમાંથી દારૂની મહેફિલ ઝડપાય છે. વધારે વિગતો સાથે સંવાદદાતા મૌલિક ધામેચા ફોનલાઈન પર જોડાયા છે. મૌલિક, વસ્ત્રાપુરમાંથી ઘરમાંથી જન્મદિવસ નિમિત્તે દારૂની મહેફિલ માણતા તમામ લોકો ઝડપાયા છે. કયા પ્રકારની તપાસ આગળ, શું કાર્યવાહી? જરા બિલકુલ, 12 વ્યક્તિઓની ધરપકડ કરાઈ અને 4 જેટલી મહિલાઓ જે હતી તેને નોટિસ આપી અને વસ્ત્રાપુર પોલીસે જવા દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે આ 12 લોકો એક ડૉક્ટર મહિલા જે છે તેનો જન્મદિવસ હતો અને તેના માટે પાર્ટી કરવા માટે અહીંયા અનિક એપાર્ટમેન્ટ જે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલું છે ત્યાં આગળ એકત્ર થયા હતા અને એકત્ર થતાની સાથે જ ત્યાં આગળ એક પ્રકારની ધીંગામસ્તી જે છે તે ચાલી રહી હતી અને તેમની પડોશમાં જ રહેતા ઝોન 5 ડીસીપી બળદેવ દેસાઈ જે છે તેમને આ બાબતની જાણ થઈ અને તેમને કંટ્રોલ મેસેજ કર્યો હતો કે આ પ્રકારની કોઈ પાર્ટી જે છે તે તેમની પડોશમાં ચાલી રહી છે અને આ મેસેજ મળતાની સાથે જ વસ્ત્રાપુર પોલીસનો કાફલો જે છે તે અનિક એપાર્ટમેન્ટ ખાતે આવી પહોંચ્યો હતો અને ત્યાં આગળ રેડ કરી હતી. તો રેડ કરતાની સાથે તેમની કબજામાંથી હુક્કા બારની જે ફ્લેવરો જે છે તે હુક્કો મળ્યો આવતો ફ્લેવરો મળી આવી હતી. સાથે સાથે 2 દારૂની બોટલ જે છે તે પણ ભરી મળી આવી છે. હાલ 11 જેટલા જે લોકો જે છે તે અહીંયા આગળ સામેલ છે. સાથે સાથે મહિલાઓ જે હતી આ બર્થડે પાર્ટીમાં તે લોકોનો મેડિકલ તપાસ છે તે કરવામાં આવી અને તેમને નોટિસ આપી અને જવા દેવામાં આવ્યા છે. માનવામાં આવ્યું છે કે વધુ તપાસ કરતાની અંતે એવું પણ સામે આવ્યું કે આ જે ડૉક્ટરો હતા તે ડૉક્ટરો પોતાના મહિલા મિત્ર જે છે તેમના જન્મદિવસના પાર્ટી નિમિત્તે ભેગા થયા હતા અને કેટલાક લોકો માત્ર ત્યાં આગળ પાર્ટીમાં નોન આલ્કોહોલિક પાર્ટીમાં સામેલ થયા હોવાની પણ વાત સામે આવી છે. પરંતુ આ તમામને અત્યારે હાલ મેડિકલ રિપોર્ટ કરવામાં આવે છે અને આગળની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. બિલકુલ થી મૌલિક, આભાર આપનો તમામ જાણકારી માટે.